નમસ્કાર મિત્રો, આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેઇલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે 9 મે 2020માં ડેઇલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની ચર્ચા કરવાના છીએ. તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, અને સાથે જ બાજુમાં જે બેલનો આઇકોન છે તેને પણ ટચ કરો, જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળી રહે. અને સાથે જ મિત્રો, વિડીયોઝ ગમે તો લાઇક અને તમારા મિત્રો તેમજ સ્વજનો અને વિદ્યાર્થીઓ સાથે શેર જેવું કરશો, જેથી કરીને આ વિડીયોઝનો લાભ તેમને પણ મળી રહે. તો ચાલો મિત્રો શરૂ કરીએ 9 મે 2020ના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો. પ્રશ્ન 1. હાલમાં જ કયા રાજ્યના ગોરખપુર જિલ્લાના ટેરાકોટાને જીઆઈ ટેગ આપવામાં આવ્યું? તો ગોરખપુર જિલ્લો છે ઉત્તરપ્રદેશ રાજ્યનો. ઉત્તરપ્રદેશ, રાજધાની લખનૌ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ આનંદીબેન પટેલ, વિધાનસભાની બેઠકો 404, લોકસભાની બેઠકો 80, રાજ્યસભાની બેઠકો 31 અને સ્થાપના વર્ષ છે 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 2. હાલમાં જ કયા રાજ્યની સરકારે હોમ ડિલિવરીના માધ્યમથી બિનજરૂરી વસ્તુઓના વેચાણને પણ મંજૂરી આપી? તો તે છે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર. પશ્ચિમ બંગાળ, રાજધાની કોલકાતા, મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ જગદીપ ધનખડ, વિધાનસભાની બેઠકો 294, લોકસભાની બેઠકો 42, રાજ્યસભાની બેઠકો 16 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 3. હાલમાં જ કયા દેશની ક્રિકેટ ટીમ આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ રહી? તો તે છે ઓસ્ટ્રેલિયા. વન ડેમાં પ્રથમ છે ઇંગ્લેન્ડની ટીમ અને ટી ટ્વેન્ટીમાં પ્રથમ સ્થાને છે ઓસ્ટ્રેલિયા. આઈસીસી નું પૂરું નામ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, સ્થાપના 15 જૂન 1909, મુખ્યમથક દુબઈમાં છે, અધ્યક્ષ છે શશાંક મનોહર, સીઈઓ મનુ સાહની. પ્રશ્ન 4. હાલમાં જ કયા રાજ્યએ મજૂરો માટે ઓનલાઈન આવેદન સિસ્ટમ શરૂ કરી? તો તે રાજ્ય છે કર્ણાટક. કર્ણાટક, રાજધાની બેંગલુરુ, મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા, રાજ્યપાલ વજુભાઈ વાળા, વિધાનસભાની બેઠકો 224, લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1956. પ્રશ્ન 5. હાલમાં જ મફત સ્વાસ્થ્ય વીમો આપનાર પ્રથમ રાજ્ય ક્યું બન્યું? તો તે રાજ્ય છે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર, રાજધાની મુંબઈ, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી, વિધાનસભાની બેઠકો 288, લોકસભાની બેઠકો 48, રાજ્યસભાની બેઠકો 19 અને સ્થાપના વર્ષ છે 1 મે 1960. પ્રશ્ન 6. હાલમાં જ આરબીઆઈએ કઈ બેંકનું લાયસન્સ રદ કર્યું? તો તે બેંક છે સીકેપી કોઓપરેટિવ બેંક. આરબીઆઈનું પૂરું નામ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્થાપના 1 એપ્રિલ 1935, મુખ્યમથક મુંબઈમાં છે અને ગવર્નર છે શક્તિકાંત દાસ. પ્રશ્ન 7. હાલમાં જ કઈ સંસ્થાએ COVID-19ને ધ્યાને રાખીને કિસાન સભા નામની એપ લોન્ચ કરી? તો તે છે CSIR CRRI. CSRI, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, સ્થાપના 1942માં, મુખ્યમથક નવી દિલ્હીમાં છે અને મહાનિર્દેશક છે શેખર સી માંડે. પ્રશ્ન 8. હાલમાં જ કયા દેશે કોરોના વાયરસ પ્રકોપની ઉત્પત્તિની આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી? તો આ માંગ કરી છે ઓસ્ટ્રેલિયાએ. ઓસ્ટ્રેલિયા, પાટનગર કેનબરા, પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન, ચલણ છે ઓસ્ટ્રેલિયન ડોલર. પ્રશ્ન 9.
હાલમાં જ ન્યૂ ડેવલપમેન્ટ બેન્કે બ્રિક્સ દેશોને કેટલા બિલિયન ડોલરનું કર્જ આપવાની જાહેરાત કરી? તો કર્જ આપવાની જાહેરાત કરી છે 15 બિલિયન ડોલર. બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા. તેની સ્થાપના 2006માં અને મુખ્ય મથક આવેલું છે શાંઘાઈમાં. પ્રશ્ન 10. હાલમાં જ કયા દેશે લેબેનોન સમૂહ હિઝબુલ્લાહને આતંકવાદી સંગઠન જાહેર કર્યું? તો તે દેશ છે જર્મની. જર્મની પાટનગર બર્લિન, ચાન્સલર એન્જેલો મોર્કલ, ચલણ છે યુરો. પ્રશ્ન 11. હાલમાં જ G20 ડિજિટલ ઇકોનોમી મંત્રીઓની બેઠકમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણે કર્યું? તો ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે રવિશંકર પ્રસાદે. કેન્દ્રીય ટેલિકોમ મંત્રી છે શ્રી રવિશંકર પ્રસાદ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. પ્રશ્ન 12. હાલમાં જ કયા રાજ્યએ 1 વર્ષ માટે નવા વાહનોની ખરીદી પર પ્રતિબંધ લગાવ્યો? તો તે રાજ્ય છે હરિયાણા. હરિયાણા રાજધાની ચંડીગઢ, મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્ય, વિધાનસભાની બેઠકો 90, લોકસભાની બેઠકો 10, રાજ્યસભાની બેઠકો 5 અને સ્થાપના વર્ષ છે 1 નવેમ્બર 1966. પ્રશ્ન 13. હાલમાં જ ગૂગલ પે ઇન્ડિયાના સલાહકાર તરીકે કોને નિયુક્ત કરવામાં આવી? તો નિયુક્ત કરવામાં આવે છે શિખા શર્માને. ગૂગલની સ્થાપના 1998માં, મુખ્ય મથક કેલિફોર્નિયામાં, સીઈઓ છે સુંદર પિચાઈ. પ્રશ્ન 14. હાલમાં જ ચુન્ની ગોસ્વામીનું અવસાન થયું તે કોણ હતા? તો તેઓ એક ફૂટબોલર હતા જેમનું હાલમાં જ અવસાન થયું છે. પ્રશ્ન 15. હાલમાં જ દુનિયામાં સૌથી વધારે જોવાનાર કાર્યક્રમ કયો બન્યો? તો તે કાર્યક્રમ બન્યો છે રામાયણ. ભારત પાટનગર નવી દિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો. થેન્ક્સ ફોર વોચિંગ. વિડીયોઝને લાઇક અને શેર કરો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે, ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો. તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો. તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો મિત્રો. થેન્ક યુ વેરી મચ.